દહેકામાં એક ગરીબ પરિવારના મકાનો ઉપર રેલવે તંત્ર દ્વારા દબાણો તોડી પાડવામાં આવ્યા. એ જ મકાનોમાં કાટમાળ ઉપર એક ગરીબ પરિવારની દીકરીના લગ્નનો માંડવો બંધાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ રેલવે તંત્ર દ્વારા અઠવાડિયા પહેલાં રેલવે ઉપર કેટલાક ગરીબ પરિવારો વર્ષોથી પેટીયું રળવા માટે અહીંયા રહેતા હતા ત્યારે રેલવે તંત્ર દ્વારા ગરીબ પરિવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી નાખતા ગરીબ પરિવારો નોંધારા બની જવા પામ્યા હતા. આટલી કડકડતી ઠંડીમાં બહાર તૂટેલા મકાનના કાટમાળ ઉપર આબ અને નીચે ધરતી પર પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં રહેતા એક વૃદ્ધ મહિલાની પૌત્રીના લગ્ન હોવાથી દબાણકર્તાઓને આજીજી કરી હતી, પરંતુ તેની આજીજીની અવગણના કરીને તેના મકાન ઉપર પણ બુલડોઝર ફેરવી નાખ્યું હતું અને લગ્ન આ ખુલ્લા મેદાનમાં કરવા માટે ગરીબ પરિવાર મજબૂર બન્યો હતો. આ વૃદ્ધાના હૃદયમાં હૃદયદ્રાવક દ્રશ્યો ઊભા થવા પામ્યા હતા અને લગ્ન માટે બીજી કોઈ જગ્યા ન હોવાથી આ ખુલ્લા મેદાનમાં કડકડતી ઠંડીમાં લગ્નનો માંડવો બંધાયો ત્યારે ભારે વરવા દ્રશ્યો સર્જાયા હતા અને આ વૃદ્ધાને સહારે કોઈ નગરપાલિકાના નેતાઓ ફરક્યા પણ ન હતા. જ્યારે વોટ લેવાના થાય ત્યારે તેમને આજીજી કરી અને આજે પોતાની વૃદ્ધ માતાની પુત્રીના મકાન દબાણમાં તોડી નાખ્યું અને આજે ખુલ્લી જગ્યામાં લગ્નનો માંડવો રોપાયો ત્યારે જાનમાં આવેલા જાનૈયાઓ શું કહેતા હશે. પુત્રીના લગ્ન થયા અને લગ્નમાં કરિયાવર કુલ 137 વસ્તુ દેવી પૂજક પરિવારની દીકરીને કરિયાવરમાં આપી એક ગરીબ પરિવાર નિવૃત્ત થાય. મહાકાલ સેના અને અન્ય યુવાનના સહકારથી લગ્ન તો પૂર્ણ કર્યા, પરંતુ જાણે કે માનવતા મરી પરવારી હોય અને શહેરના નેતાઓ કોઈને દયાની છાંટ પણ ન આવી. આ છે દહેગામ શહેરની નેતાગીરી. મોટી મોટી વાતો કરવામાં ચૂંટાયેલા નેતાઓ પાછા પડતા નથી ત્યારે ગરીબ પરિવારની સહારે આવવા માટે ક્યાં પેટમાં દુખતું હોય તેવી ચર્ચા નગરમાં ચાલી રહી છે. આ દીકરીને જિંદગીમાં યાદ રહેશે, એ મારા લગ્નની ખુલ્લી જગ્યામાં થયા. ઉગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.